હળવદ તાલુકાના સાપવાડા ગામના ખેડૂતોએ આ જાણને મામલતદાર કચેરી ખાતે ઘસી આવી પાકની નુકસાનીનો યોગ્ય સર્વે કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ચીમકી આપી ઉચ્ચારી હતી કે 4 દિવસમાં જો યોગ્ય સર્વે કરવામાં નહીં આવે તો અમે ગાંધીવાદી માર્ગ આંદોલન કરીશું. સરકારે વિધવા બહેનોનું પ્રમાણ વધારે જોતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિધવા બહેનોને વિધવા સહાયનું પેન્શન આપવાની યોજના અમલમાં મૂકી તેના લીધે આજે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારની વિધવા બહેનોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે. તેના અનુસંધાનમાં આજે ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાની વિધવા બહેનોને સેવા સદન કચેરીએ બોલાવીને વિધવા સહાયના ઓર્ડરો મામલતદાર હેડ ટુ હેડ આપ્યા હતા. તેમાં આજે મામલતદાર કચેરી ખાતે વિધવા બહેનોનો મહામેરો ભરાયો હતો તેવો માહોલ સર્જાયો હતો. દેગામ મામલતદાર શ્રી એચ.એલ. રાઠોડ અને નાયબ મામલતદાર વિશે રાવલે આ વિધવા બહેનોને બોલાવીને આજે 300-639 વિધવા સહાયના ઓર્ડરો આપવામાં આવ્યા હતા અને મામલતદાર કચેરી ખાતે તાલુકાની વિધવા બહેનોને 6 કેમ્પ રાખવામાં આવ્યા હતા અને આ કેમ્પ એક ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિરે રાખવામાં આવ્યો હતો. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ.